ગોસ્વામી, મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું ગવાર અને બટાકાનું શાક. તો અત્યારે માર્કેટમાં ખૂબ જ ફ્રેશ એવો ગવાર મળતો હોય છે, તો ગવાર આપણે એકદમ કૂણો હોય તેવો જ પસંદ કરવાનો છે. આ રીતે એકદમ સરસ આપણી સીંગ કૂણી હોય તેવા જ ગવારનું શાક આપણે બનાવશું, તો એકદમ ટેસ્ટી આપણું શાક બનશે. તો અત્યારે મેં 200 ગ્રામ ગવાર લીધો છે અને સાથે આપણે એક નંગ મોટું બટાકું લીધું છે. બટાકું વજનમાં 100 ગ્રામ જેટલું છે. તો આપણે આ ગવારને સારી રીતે ધોઈ લીધો છે, તો તેને કટ કરીશું. તો કટ કરવા માટે આપણે તેના પાછળનો જે આ ભાગ હોય અને થોડો આગળનો ભાગ, એને આપણે આ રીતે હાથથી કટ કરશું તો પણ સારી રીતે કટ થઈ જશે. અને આ રીતે કૂણું ગવાર હોય એટલે હાથથી જ ફટાફટ કપાઈ જાય છે. તમે જોઈ શકો છો આ જ રીતે આપણે ફટાફટ બધા જ ગવારને કટ કરી લઈશું. આ રીતે આપણે એક ગવારના બે ટુકડા કરી અને બધા જ ગવારને સમારી લેવાનું છે. અને સાથે આપણે જે બટાકું લીધું છે તેને પણ છોલી અને તેના ટુકડા કરી લઈશું. ગવાર અને બટેકાને આપણે ધોઈને સારી રીતે સમારી લીધા છે, તો હવે આપણે તેનું શાક બનાવશું. ગેસને ચાલુ કરી અને ગેસ પર આપણે કડાઈ લીધી છે, તો કડાઈની અંદર 4 મોટા ચમચા જેટલું તેલ લઈશું. અત્યારે આપણે તેલનું પ્રમાણ થોડું વધારે લીધું છે, પણ આપણે પાછળથી તેને કાઢી લઈશું. હવે તેલ આપણું સારી રીતે ગરમ થઈ જાય પછી તેની અંદર આપણે જે ગવાર અને બટેકાને સમારીને રાખ્યા છે તે અંદર એડ કરીશું. બટેકા પણ એડ કરી દઈશું. ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી અને આ ગવાર બટેકાને 7 થી 8 મિનિટ માટે આપણે આ રીતે જ ચડવા દઈશું. વચ્ચે વચ્ચે આ રીતે થોડું હલાવતા રહેશું અને તેને તેલની અંદર સારી રીતે ચડવા દઈશું. આપણું આ શાક ચડે છે ત્યાં સુધી આપણે શાકનો ટેસ્ટી મસાલો તૈયાર કરી દઈશું. આપણું શાક ચડે છે ત્યાં સુધી શાકનો મસાલો આપણે તૈયાર કરીશું. તો તેના માટે અત્યારે મેં એક નાનું મિક્સર જાર લઈ લીધું છે. તેની અંદર અત્યારે મેં સૂકું લસણ લીધું છે. સૂકું લસણ આપણે મોટી 5 કળી જેટલું લીધું છે તે અંદર એડ કરીશું. સાથે 2 લીલા મરચાંને આ રીતે ટુકડા કરીને લીધા છે તે પણ અંદર લઈશું. શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે તેના માટે મેં અત્યારે કાચા શિંગદાણાને શેકીને લીધા છે 1 મોટી ચમચી જેટલા, તે અંદર એડ કરીશું. આપણે અત્યારે 1 મોટી ચમચી જેટલું મરચું એડ કરીશું. મરચું તમે જે રીતે તીખું પસંદ કરતા હોય તે રીતે જ લેવાનું. સાથે આપણે 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું 1 ચમચી જેટલું. હવે આપણો શાકનો જે રસો થાય તે થોડો ઘટ બને તેના માટે અત્યારે મેં બેસનની સેવ લીધી છે 2 મોટી ચમચી જેટલી, તે અંદર એડ કરીશું. તમારી પાસે બેસનની સેવ ના હોય તો તમે બેસનને શેકીને પણ લઈ શકો છો. હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે પીસી લઈશું. મસાલો આપણો સારી રીતે પીસાઈ ગયો છે. હવે આ મસાલાને આપણે એક બીજા બાઉલમાં કાઢી લઈશું. અત્યારે શાકમાં એડ કરવા માટે 2 ટામેટા લીધા છે. ટામેટા આપણે એકદમ નાની સાઈઝના લીધા છે એટલે 2 લીધા છે, તમે એક પણ લઈ શકો છો. હવે ફરી આપણે તે જ મિક્સર જાર લઈ લઈશું અને એ મિક્સર જારની અંદર આપણે આ ટામેટાને કટ કરી અને તેની પ્યુરી તૈયાર કરી લઈશું. સાત થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા આ ગવાર અને બટેકા સારી રીતે સોફ્ટ થઈ ગયા છે. આ રીતે આપણે તોડીએ તો બટાકાના 2 ટુકડા થઈ જાય છે. તો હવે આપણે આ કડાઈની અંદરથી આ ગવાર અને બટેકાને એક બીજા વાસણમાં કાઢી લઈશું અને આમાં જે વધારે તેલ છે તેમાંથી થોડું તેલ કાઢી અને વઘાર જેટલું તેલ અંદર રાખીશું. આપણે ગવાર બટાકાને કાઢી લીધા છે અને કડાઈની અંદર 2 ચમચી જેટલું તેલ રાખી લીધું છે. તો હવે તેની અંદર આપણે 1 ચપટી જેટલી રાઈ એડ કરીશું અને સાથે મેં સૂકા લસણની 2 કળીને આ રીતે ઝીણી ઝીણી કટ કરી છે તે અંદર લઈ લઈશું. હવે આપણે જે ટામેટાની પેસ્ટ તૈયાર કરીને રાખી છે તે આપણે કડાઈની અંદર લઈશું.
એક મિનિટ માટે આપણે આ રીતે જ આ ટામેટાની પ્યુરીને ચડવા દઈશું. ટામેટા આપણા સારી રીતે સંતરાઈ ગયા છે. તમે ટામેટાને ભીના કટ કરીને પણ લઈ શકો છો. હવે આપણે જે ગવાર બટેકાને ફ્રાય કરીને રાખ્યા છે તે આપણે અંદર લઈ લઈશું સાથમાં. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે તે બધો જ મસાલો આપણે શાકની અંદર લઈ લઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. એકાદ મિનિટ આપણે આ રીતે મસાલા સાથે શાકને ખાવા દઈશું. આપણા સારી રીતે સંતરાઈ ગયા છે તો હવે શાકનો રસો ઘટ કરવા માટે આપણે એક વાટકી જેટલું પાણી એડ કરીશું. તમારે જે રીતે શાકનો રસો જોઈતો હોય તે રીતે તમે એડ કરી શકો છો. હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. હળદર એડ કરવાની મારાથી સ્કીપ થઈ ગઈ હતી. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આને 2 મિનિટ માટે આપણે સ્લો ગેસની ફ્લેમ પર થવા દઈશું. બે થી 3 મિનિટ જેટલો સમય થયો છે ને આપણું શાક તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તૈયાર થયું છે. તેલ પણ સારી રીતે છૂટું પડી ગયું છે. તો સારી રીતે આ રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. શાકનો રસો તમારે જે રીતે ઘર જોઈતો હોય તે રીતે તમે રાખી શકો છો. હવે તેને આપણે સર્વ કરશું. તૈયાર છે આપણું ગવાર અને બટેકાનું શાક, એકદમ ચટાકેદાર અને ટેસ્ટી. તો તેના ઉપર આપણે થોડી કોથમીરથી ગાર્નિશ કરીશું. તો આ શાક આપણું રોટલી સાથે એકદમ ટેસ્ટી લાગે છે. તો તમને મારી આ શાક બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં.